આજ રોજ માળિયા ઘાટીના મુકામે તાલુકા કક્ષાનું સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી. ખેડૂતોના પ્રશ્ન વીમા એના ભાવો પૂરતા નથી મળતા તે અને એમના જે ઉપજ થાય એમના ભાવ નથી મળતા એમની સામે ખૂબ મોંઘા દવાઓ રાસાયણિક ખાતરો અને સમય મળતા નથી એવી બધી ફરિયાદો પણ આજે સામે આવી. હાલ ભારતીય જનતા પાર્ટીને 156નો ધક્કો લાગ્યા પછી કોઈનું નથી સાંભળતા. એકતરફી અન્યાય, કિનાખોરી, મોંઘવારી, રાજસ્થાનમાં 450નો બાટલો આપવો, ગુજરાત પાકિસ્તાનમાં હોય એમ 1100નો બાટલો આપવો, એક વખતે એમ કહેતા કે 400 રૂપિયાનો બાટલો મોંઘો પડે હોય એને 1100નો મોંઘો નથી પડતો, 55 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ 35માં મળવું જોઈએ એમ કહેનારા લોકો 100માં વેચે એ પછી પણ એ લોકોને કંઈ સમજતા નથી ત્યારે પ્રજા ખૂબ નારાજ છે. પ્રજાનો મૂળ દુખ્યો છે અને સમય આવતે બધા એનો જવાબ આવશે. કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષતાની ભૂમિકા ભજવી, લોકોને જનજાગૃતિ લાવી, ઉજાગર કરી, લોકોની સાથે રહી લોકોના પ્રશ્નોને વાસા આપવાનું હંમેશા માટે અમે કામ કરીએ કરતા રહીશું.